રેડી સ્ટાર્ટ વડાપ્રધાન શ્રીએ કહ્યું કે સૌ પ્રથમ પડકાર ભાવના મોરચે છે છેલ્લા પાંચ દિવસમાં અનેક ચીજવસ્તુઓના ભાવ ઉતરવા લાગ્યા છે આ ભાવ ઘટાડો જાળવી રાખવાનો છે આ માટે સરકારે આવશ્યક એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા ખરીદી વધારવા અને તેની વિતરણ વ્યવસ્થા સુધારવા અનેક પ્રકારના પગલાં વિચારી રાખ્યા છે નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવાની છે લોકોનું જીવન ધોરણ સુધારવાનો આ જ એકમાત્ર રસ્તો છે વિદેશી હુંડિયામણને લગતી સ્થિતિ કંઈક અંશે સંતોષકારક છે આથી જરૂર પડશે એ પ્રમાણે પુરવઠાનું પ્રમાણ પૂરતું રાખવા માટે આયાત કરવાની સગવડ કરવામાં આવશે વેપારીઓને ચીજવસ્તુઓના ભાવ અને સ્ટોકની વિગતો દુકાનોની બહાર ટાંગવાનું જણાવવાની રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી છે સંગ્રહખરોને તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને કડક શિક્ષા કરવામાં આવશે આ ફુગાવા વિરોધી વ્યૂહરચના ચાલુ રાખવાની છે ધિરાણનું પસંદગીના ધોરણે કાળજીપૂર્વક નિયંત્રણ કરવાનું છે સરકારી વિભાગોને અને જાહેર ક્ષેત્રના વિભાગોને બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવા નવેસરથી હુકમો આપવામાં આવ્યા છે આપણે ખેતી અને ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે પાણી અને વીજળી જરૂરી છે ઓછામાં ઓછી પચાસ લાખ હેક્ટર વધુ જમીનમાં સિંચાઈ કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે જે ભૂગર્ભ જળ સંપત્તિની ખબર પડી છે તેનો તાત્કાલિક ઉપયોગ કરવામાં આવશે સિંચાઈની નવી મોજણી કરવામાં આવશે અને ખાસ કરીને અનાવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની સગવડ કરવામાં આવશે વીજળીની પરિસ્થિતિ પણ થોડીક સુધરી છે છવ્વીસ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે વિદ્યુત યોજનાના અમલ માટે જરૂરી નાણાં ફાળવવામાં આવ્યા છે લાંબા ગાળાની જરૂરિયાત માટે કેન્દ્ર સરકાર હસ્તક થર્મલ મથકો બાંધવામાં આવશે રાજ્યના વિદ્યુત મંડળોની કામગીરી સુધારવામાં આવી રહી છે પરિણામે દેશની આર્થિક સુરત પલટાઈ જશે સ્ટોપ